ધાનેરાના વાલેર ગામે યજ્ઞના દર્શન કરવા માટે હજારો માનવ મહેરામણ ઉમટી પડ્યું. ધાનેરા તાલુકાના વાલેર ગામની પાવનધરા ઉપર 21 કુંડીય રુદ્ર યજ્ઞ તથા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે, જેમાં ધાનેરાના પ્રસિદ્ધ યજ્ઞના આચાર્ય એવા શાસ્ત્રી ત્રંબકેશ્વર ત્રિવેદીના સાનિધ્યમાં 51 ભૂદેવોની હાજરીમાં ગગનભેદી મંત્રોચ્ચારથી સમગ્ર વાલેર ગામ ધન્ય બની રહ્યું છે, જેમાં બુધવારે સવારથી જ પૂજન આરતી કરવામાં આવી હતી અને બપોરે 108 કલશ વડે મૂર્તિઓનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો પધાર્યા હતા અને આવનાર તમામ સાધુ સંતોના સમૈયા કરી તેમને દક્ષિણા પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોને પણ આમંત્રણ પાઠવતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, નથાભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત તેમજ અન્ય નામી અનામી રાજકીય આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. ત્યારે બીજી તરફ આ મહોત્સવમાં ભાગ લેવા માટે બુધવારે હજારોની સંખ્યામાં ભાવિકો વાલેર ગામે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વાલેર ગામની ધન્યધરા પર જે આ બે દિવસથી વનનો કાર્યક્રમ ચાલે છે, ખૂબ જ સરસ ચાલે છે અને વાલેર ગામની ધન્યધરા બહુ જ પાવન અને પવિત્ર છે. હજારોની સંખ્યામાં અહીંયા લોકો દર્શન માટે આવ્યા છે, અમે પણ દર્શન કરવા આવ્યા છીએ અને બધાને હાથ જોડીને પ્રાર્થના છે કે બધા જ આ દર્શનનો અને આ હવન અને આ કાર્યક્રમનો લાભ લો અને પ્રસાદીનો પણ લાભ લો. આજે હજારો દિનો સંખ્યામાં બહેનો ભાઈઓ વડીલો નાના બાળકો સાધુ સંતો અહી સુંદર જમવાનો ભોજનનો પ્રસાદ લઈ રહ્યા છે, સરસ આયોજન. જેથી પોલીસ દ્વારા સામરવાડાથી ભારે વાહનોના પ્રવેશ માટે પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં 100 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા રોડ ઉપર જાણે કેડિયારું ઉભરાયું હોય તેવું જોવા મળ્યું હતું. આ પ્રસંગે આવનાર તમામ ભાવિક ભક્તોને 1008 સુખદેવપુરીજી મહારાજ દ્વારા આવકારવામાં આવી રહ્યા છે અને બુધવારે તેમજ ગુરુવારે રાત્રે યોજાનાર સંતવાણી ડાયરામાં પધારવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આવનાર તમામ લોકો માટે મંદિર દ્વારા 50 વીઘા જમીનમાં ભોજનશાળા બનાવવામાં આવેલ છે અને આ ભોજનશાળામાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સંતો મહંતો અને આવનાર આગેવાનો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવનારને ભોજન પ્રસાદ લેવા માટે સતત વિનંતી પણ કરવામાં આવી હતી અને આ બાબતે ગામના અગ્રણી હેંગોળાભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા વાલેર ગામની પાવનભૂમિમાં આટલો મોટો પ્રથમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આજ રોજ એટલે કે આજે તો 4 દિવસથી 22, 23, 24 ને 25 જાન્યુઆરી એમાં વાલેર ગામની અંદર શ્રી સુંદર ગુરુજી મહારાજના નૂતન મંદિરની અંદર ભગવાનની શિવલિંગની સ્થાપના અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવનો આ કાર્યક્રમ છે. એની અંદર તમામ યજમાનો આજે ભેળા બેસી અને આ ભવ્ય યજ્ઞશાળાની અંદર 21 કુંડીય મહાયજ્ઞ અને એની અંદર પણ શિવયજ્ઞ શિવયાગ જેને કહેવાય એમાં તમામ લગભગ 51 બ્રાહ્મણો દ્વારા તેમજ અલગ અલગ 101 યજમાનો દ્વારા આજે ભવ્યાથી ભવ્ય આ યજ્ઞ થઈ રહ્યો છે. ભોળાનાથની આહુતિઓ અપાઈ રહી છે અને આ વાત જ્યારે કરવા જઈએ ત્યારે સમગ્ર તાલુકાની તમામ પબ્લિક આજે સનાતન ધર્મ ભીલોડે ચડ્યું હોય એવું લાગી રહ્યું છે. સુંદર મજાની ભોજનની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા અને તમે જુઓ તો સંતો મહંતો આજે તો એકદમ ઉલ્લાસભર્યું વાતાવરણ ઉજવાઈ રહ્યું છે અને એની અંદર પણ સારા સારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આજે આ યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞની અંદર ચારે બાજુથી આજે લોકો અહીંયા આવી રહ્યા છે અને આ ધામ કહેવાય છે કે બહુ જ પુરાણું છે અને સુંદરપુરીજી મહારાજનો ચમત્કાર અને પરચો પણ અપરંપાર છે અને એના સાનિધ્યમાં ભગવાનના આગળ આવી અને તમામ ધર્મપ્રેમી જનતા આવીને માથું ટેકવે અને એની મનોકામના પૂર્ણ કરનારું પૂર્ણ ભગવાન પૂર્ણ કરે છે અને પૂર્ણ કરનારો એટલે એમની ઈચ્છા પરિપૂર્ણ થાય છે, 100% પરિપૂર્ણ થાય છે અને કહેવાય છે કે સુંદરપુરીજી મહારાજની ખોટી સોગંદ પણ કોઈ ખાતું નથી. તો એમના સાનિધ્યમાં ભગવાન અને સાથે સાથે અત્યારના ગાદીપતિ વર્તમાન મહંત શ્રી સુખદેવપુરીજી મહારાજ એમના આગવી સૂચ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન ખરેખરમાં બિરદાવવા લાયક છે અને દરેક લોકો ખૂબ આનંદથી આ મહોત્સવની ઉજવણી માણી રહ્યા છે. જય ભારત માતા, અસ્તુ જય ગૌ માતા.
અને વાલેર ગામની આ પાવન ભૂમિને ધન્ય કરી રહ્યા છે. અમારા ગામમાં મોટી સંખ્યામાં વિવિધ મઠોના મઠાધીશોના પાવન પગલાપ થતાં અમારું ગામ નહીં પરંતુ આખો ધાનેરા તાલુકો ધન્ય બન્યો છે. આ મહોત્સવમાં લોકોને કોઈ અગવડ ન પડે તે માટે 1000 જેટલા કાર્યકર્તાઓ ખડેપગે સેવા આપી રહ્યા છે અને આવનાર લોકોને ચા પાણીથી લઈને ભોજનશાળા સુધી મૂકવા, સભા મંડપમાં બેસાડવા તે માટે સતત રાત દિવસ મહેનત કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને થાવર ગામના ચૌધરી સમાજના યુવાનો છેલ્લા 4 દિવસથી સેવામાં વ્યસ્ત બન્યા છે. ત્યારે આ મહોત્સવમાં આવનાર લોકો આનંદ મેળાની મોજ માણવવાનો લાવો પણ ચૂકાતા નથી અને તેઓ વિવિધ રાઇડ્સના આનંદ લઈ રહ્યા છે. વાલેર ગામે શ્રી સુંદરપુરી મહારાજની જીવન સમાધિ આવેલી છે અને આ સમાધિ ઉપર મંદિરનું નિર્માણ કરી અને તેની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં હલકાભરની પરંતુ સમગ્ર ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે અને આ 5 દિવસના કાર્યક્રમો હજારો લોકો ઉમટી પડ્યા છે અને આવતીકાલે પણ જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવના છે. રાજન ચૌધરી, ધન્યવાદ.